नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण दसमा पाठ नौ चक्षुष्मान अंध एव एना विषे जोईए। अपना संस्कृत साहित्य में बाण भट्ट नामना गद्य स्वामी थी गया, एमने अपन ने बे कृतिओ आपी छे, हर्षचरितम अने कादंबरी। एमां कादंबरी छे ए काल्पनिक कथावस्तु छे, हर्षचरितम छे ए हर्षना जीवनना आधारित એમણે એ કૃતિ આપી છે। બાણભટ્ટ આપણા દેશમાં થઈ ગયેલા હર્ષ નામના, શ્રી હર્ષ નામના જે રાજા સાતમી શતાબ્દીમાં થઈ ગયા, એમના આશ્રિત હતા અને ખૂબ જ એ સાહિત્યકારની ઊંચી ભૂમિકામાં હતા। આપણે અહીંયા જોઈએ તો એક સરસ મજાની વાત કરી છે, હર્ષચરિતનો પહેલો ઉચ્છવાસ છે એમાંથી આપણને આ ગદ્ય આપવામાં આવેલું છે। તો એમાં બ્રહ્માની સભામાં પિતામહ બ્રહ્મા, પિતામહ એટલે પિતાના પણ પિતા એટલે કે સમગ્ર સૃષ્ટિના સૌ પ્રથમ બ્રહ્માજી હતા અને પછી ઉત્પત્તિ થઈ, તો એમને પિતામહ કહેવામાં આવે છે। તો પિતામહ બ્રહ્માની સભામાં વાચન થતું હતું, કાવ્યગાન થતું હતું, એમાં મંત્રોનું ગાન થતું હતું અને દુર્વાસા મુનિ મંત્રોનું ગાન કરી રહ્યા હતા ત્યારે કોઈક ક્ષતિ થઈ દુર્વાસા મુનિથી અને એક મંત્રોનું ગાન કરતાં કરતાં એમનાથી એક ક્ષતિ થઈ ગઈ, ઉચ્ચાર દોષ થયો અને એ સરસ્વતી દેવી પણ ત્યાં હાજર હતા એટલે સરસ્વતી દેવીને અશું આવી ગયું ઉચ્ચાર દોષ થવાથી, કે દુર્વાસા જેવા મુનિ પણ ઉચ્ચાર દોષ કરી રહ્યા છે તો એ અશું આવી ગયું। અન્ય મુનિ સાથે દુર્વાસા મુનિ ઝઘડી પડ્યા હતા અને એટલા માટે ઉચ્ચાર દોષ થયો હતો। તો સરસ્વતીને હસવું આવેલું જોઈને બ્રહ્માજી ક્રોધિત બની ગયા અને બ્રહ્માજીએ સરસ્વતીને પૃથ્વી ઉપર અવતરવાનો શાપ આપી દીધો। હવે બધા જ ઋષિ મુનિઓ હતા એ તો ત્યાં મૌન બની ગયા, કારણ કે દુર્વાસા મુનિ એ ક્રોધી હતા, ગમે તેને શાપ આપી દેતા હતા। એટલે બીજા ઋષિઓ હતા, બીજા મુનિઓ હતા સભામાં, એ તો મૌન રહી ગયા, પણ બ્રહ્માજી હતા એમણે દુર્વાસાને ઠપકો આપ્યો અને એ ઠપકો છે એ અહીંયા આપણને દર્શાવવામાં આવેલો છે કે ક્રોધી વ્યક્તિ છે એ ક્રોધી વ્યક્તિના શરીરમાં અને મનમાં કેવા પ્રકારની પરિસ્થિતિ થાય છે, કેવી એની મનસ્થિતિ હોય છે, શરીર ઉપર કેવા એના કેવી અસરો થાય છે એની વાત બહુ સરસ રીતે કરવામાં આવેલી છે। ક્રોધ છે એ બધી તપસ્યાનું મૂળ નાશ કરી નાખે છે, તો અહીંયા ક્રોધની વાત પણ કરી છે, સાથે સાથે ક્ષમાની પણ વાત કરી છે કે ક્ષમા છે, ક્ષમા હિ સર્વ તપસા મૂલમ, ખરેખર ક્ષમા છે એ બધી તપસ્યાઓનું મૂળ છે। જો આપણી અંદર ક્ષમા હોય તો એ બધા જ તપોનું મૂળ ક્ષમા છે, તો અહીંયા ક્ષમાનું મહત્વ દર્શાવ્યું છે। ક્રોધ એની શારીરિક અસરો, માનસિક અસરો શું છે એની પણ વાત કરવામાં આવી છે, તો ક્રોધ એ હંમેશા સર્વનાશ કરે છે, તો ક્રોધ છે એ ત્યાજ્ય છે એવી વાત પણ અહીંયા કહેવામાં આવેલી છે। તો આપણે જોઈએ, અથ તામ તથા સપ્તામ સરસ્વતી દ્રષ્ટવા, મિત્રો તમે પુસ્તકમાં બરાબર ધ્યાન રાખજો, કારણ કે આના જે શબ્દો છે એ એના ઉપર થોડું વિશેષ ધ્યાન રાખવાનું છે। અથ તામ તથા સપ્તામ સરસ્વતીમ દ્રષ્ટવા, અથ એટલે હવે, તામ એટલે તે, તેને, તથા એટલે તે પ્રમાણે, સપ્તામ સરસ્વતીમ દ્રષ્ટવા, શાપિત સરસ્વતીને જોઈને, હવે તેને તે પ્રમાણે શાપિત સરસ્વતીને જોઈને, એટલે કે દુર્વાસા મુનિએ શાપ આપી દીધો હતો અને એવી શાપિત સરસ્વતીને જોઈને પિતામહો એટલે પિતામહ મંગલ પટહેન ઈવ, મંગલકારી નગારા જેવા, પટહ એટલે નગારું, મંગલ એટલે મંગલકારી, મંગલકારી નગારા જેવા સ્વરેણ અવાજથી આશાહા પૂરયન, આશા એટલે અહીંયા દિશાઓ, દિશાઓને ભરી દેતા સુધીરમ અત્યંત ગંભીરતાપૂર્વક દુર્વાસસમ ઉવાચ, દુર્વાસાને કહ્યું, દુર્વાસાને હવે કહે છે,
ब्रह्मन हे ब्राह्मण न खलु साधु सेवितो अयम पंथाः। खरेखर साधु सेवितो अयम एटले साधु सेवितः अयम, साधु सेविता एटले सज्जनो वडे आचरवामां आवेलो, खरेखर आ सज्जनो वडे आचरवामां आवेलो पंथाः न एटले मार्ग नथी, जेना ये नसी प्रवृत्त, ये नासी एटले ये नसी जेना ऊपर तमे चाली रहा छो, એટલે કે જે તમે ક્રોધ કરી રહ્યા છો ને એ સજ્જનો વડે આચરવામાં આવેલો માર્ગ નથી। તો આપણે કેટલાક શબ્દો અહીંયા છે એ જોઈએ। અથ, અથનો અર્થ થાય છે હવે, શબ્દો પણ નોંધ કરતા રહેજો। શાપિત, શબ્દોની મિત્રો નોંધ કરતા જજો। એમ કે છે બ્રહ્મન હે બ્રાહ્મણ ન ખલુ સાધુ સેવિતો, સાધુ સેવિતો અયમ પંથાઃ। હે બ્રાહ્મણ, દુર્વાસાજીને કહે છે, બ્રહ્મા પિતામહ બ્રહ્મા દુર્વાસાને કહે છે, હે બ્રાહ્મણ ન ખલુ સાધુ સેવિત અયમ પંથાઃ, આ સજ્જનો વડે સેવવામાં આવેલો માર્ગ નથી। યેન અસિ પ્રવૃત્તઃ, જેના ઉપર તમે પ્રવૃત્ત થયા છો એટલે કે તમે જેના ઉપર ચાલી રહ્યા છો, એટલે કે ક્રોધનો માર્ગ છે એ સજ્જનો વડે સેવવામાં આવેલો માર્ગ નથી। કોઈ સજ્જને ક્રોધનો માર્ગ અપનાવ્યો નથી એવી વાત બ્રહ્માજી કહે છે। નિહંતિ એષ પરસ્તાત્, નિહંતિ એષ પરસ્તાત્, પરસ્તાત એટલે પાછળથી, પાછળથી આ હણી નાખે છે। શું હણી નાખે છે? ક્રોધ। પહેલાં તો ક્રોધ આવી જાય આપણને, પણ પછીથી જે એની અનિષ્ટ અસરો, એની એ અનિષ્ટની જે અસરો છે એ ખૂબ ભયંકર હોય છે। માણસ ક્રોધિત બની જાય, એક વખત એને કંઈક ગુસ્સામાં ને ગુસ્સામાં કંઈક પગલું ભરી દીધું હોય છે, પણ પછી જે બાબતો છે એ ખૂબ જ ભયંકર હોય છે, દુષ્પરિણામો એ મેળવવા પડે છે। તો નિહંતિ એષ પરસ્તાત્, નિહંતિ એષ પરસ્તાત્, આવા શબ્દો છે। નિહંતિ એટલે હણી નાખે છે, આ પરસ્તાત એટલે પાછળથી, પાછળથી આ હણી નાખે છે। કોણ હણી નાખે છે? ક્રોધનો માર્ગ છે તે, ક્રોધી વ્યક્તિ છે એ ક્રોધ કરી નાખે છે, પણ પાછળથી જે છે એ ક્રોધની વિપરીત અસરો આપણને જોવા મળે છે। ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતમ હિ રજઃ કલુષયતિ દ્રષ્ટિમ અનક્ષજિતામ્। કેવી અસર થાય છે એની વાત કરી છે, ઠપકો આપે છે બ્રહ્માજી, કહે છે ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતમ એટલે કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓએ ઉડાડેલી,
ખરેખર રજ એટલે રજ એટલે ધૂળ, ઇન્દ્રિયો રૂપી ઘોડાઓએ ઉડાડેલી ધૂળ, આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોએ ઉડાડેલી ધૂળ ખરેખર રજ એટલે ખરેખર રજ કલુષયતી દ્રષ્ટિ, ખરેખર દ્રષ્ટિને કલુષયતી એટલે મલિન કરે છે. કોને કોની દ્રષ્ટિને મલિન કરે છે? અનક્ષચિતામ એટલે ચંચળ આંખોવાળાઓની. ખરેખર ઇન્દ્રિયો રૂપી ઘોડાઓએ ઉડાડેલી ધૂળ ચંચળ આંખોવાળાઓની દ્રષ્ટિને મલિન કરી દે છે. મલિન કરે છે એટલે મેલી કરે છે, અર્થાત કશું સૂતું નથી. પછી ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ જે આપણા છે ને એને કાબૂમાં રાખવા પડે, સંયમમાં રાખવા પડે. પણ જે પછી જે ઉત્પન્ન કરે છે એ રજ છે, એ ચંચળ આંખોવાળાઓની દ્રષ્ટિને મલિન કરે છે. તો આપણે કેટલાક શબ્દો અહીંયા નોંધ કરીએ. નિહંતી એષઃ, મિત્રો સાથે સાથે સંધિ પણ છે એની પણ નોંધ કરજો. આ સંધિ પણ છે એની નોંધ કરતા રહેવાનું, શબ્દોની સાથે સાથે સંધિ છે. આ અણી નાખે છે, આ અણી નાખે છે કઈ રીતે? પરસ્તાત, પછીથી, પાછળથી. બહુ મહત્વનો શબ્દ છે ઇન્દ્રિયાસ્વ. ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતમ, ઇન્દ્રિયો રૂપી ઘોડાઓએ ઉડાડેલી ઉડાડેલી શું ઉડાડેલી? રજ એટલે ધૂળ. કલુષયતી મલિન કરે છે. કોને મલિન કરે છે? અનક્ષજિતામ. અનક્ષજિતામ એટલે ચંચળ આંખો વાળાઓની, ચંચળ આંખો વાળાઓની દ્રષ્ટિ, દ્રષ્ટિને દ્રષ્ટિને નજરને એટલે કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓએ ઉડાડેલી ધૂળ ચંચળ આંખો વાળાઓની દ્રષ્ટિને મલિન કરે છે. આખો શબ્દ આખું વાક્ય આ રીતે થશે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓએ ઉડાડેલી ધૂળ ખરેખર ચંચળ આંખો વાળાઓની દ્રષ્ટિને મલિન કરે છે. કિયત દૂરમ વા ચક્ષુ રિક્ષતે, અથવા આંખ કેટલું દૂર જુએ છે? ચક્ષુ રિક્ષતે એટલે જુએ છે, ચક્ષુ ઇક્ષતે. ઇક્ષતે અહીંયા પણ બે શબ્દો છે એ લખી દઈએ. ચક્ષુ ઇક્ષતે આંખ જુએ છે એટલે કે કિયત કેટલું, કેટલે દૂર, કેટલું. કિયત દૂરમ વા ચક્ષુ ઇક્ષતે, અથવા આંખ કેટલું જુએ છે? વિશુદ્ધયા હિ ધિયા પશ્યંતિ કૃતબુદ્ધયઃ સર્વાન અર્થાન અસતઃ સતોવા. શું થાય છે? વિશુદ્ધયા હિ ધિયા એટલે શુદ્ધ બુદ્ધિ વડે, પશ્યંતિ એટલે જુએ છે. શુદ્ધ બુદ્ધિ વડે જુએ છે, કોણ જુએ છે? કૃતબુદ્ધયઃ એટલે શુદ્ધ બુદ્ધિવાળાઓ, જેની શુદ્ધ બુદ્ધિ છે એ કઈ રીતે જુએ છે? શુદ્ધ બુદ્ધિ વડે જુએ છે. શુદ્ધ બુદ્ધિવાળાઓ શુદ્ધ બુદ્ધિ વડે જુએ છે. સર્વાન અર્થાન અસતઃ સતોવા, સર્વાન અર્થાન એટલે બધા વિષયોને, અસતઃ સતોવા અસત્ય એટલે કે ખોટા અને સાચા, સાચા અને ખોટા વિષયોને, સાચા અને ખોટા વિષયોને શુદ્ધ બુદ્ધિવાળાઓ શુદ્ધ બુદ્ધિ વડે જુએ છે. શુદ્ધ બુદ્ધિવાળાઓ બહુ મહત્વનો શબ્દ છે.
કૃત બુદ્ધય. કૃત બુદ્ધય નો અર્થ થાય છે શુદ્ધ બુદ્ધિ વાળાઓ. શુદ્ધ બુદ્ધિ વાળાઓ, શુદ્ધ બુદ્ધિ વાળાઓ શું કરે છે? શુદ્ધ બુદ્ધિ વાળાઓ વિશુદ્ધ યાહી દિયા પશ્યંતી, ખરેખર શુદ્ધ બુદ્ધિ વડે પશ્યંતી એટલે જુએ છે. શુદ્ધ બુદ્ધિ વાળાઓ ખરેખર શુદ્ધ બુદ્ધિ વડે જુએ છે. શાને જુએ છે? સર્વાન અર્થાન, બધા વિષયોને, સાચા અથવા ખોટા બધા વિષયોને જુએ છે. ખરેખર શુદ્ધ બુદ્ધિ વાળાઓ, ખરેખર શુદ્ધ કૃત બુદ્ધય એટલે શુદ્ધ બુદ્ધિ વાળાઓ, વિશુદ્ધયા હિ દિયા, ખરેખર શુદ્ધ બુદ્ધિ વડે અસત વા સતો, અસત્ય અને સત્ય અર્થાન એટલે વિષયોને જુએ છે. ખરેખર શુદ્ધ બુદ્ધિ વાળાઓ શુદ્ધ બુદ્ધિ વડે સાચા અને ખોટા વિષયોને જુએ છે. નિસર્ગ વિરોધીની ચયમ પય પાવકયો ઈવ ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ. દુર્વાસાની વૃત્તિ કેવી છે? મનની વૃત્તિ, એની વાત કરી છે. દુર્વાસાની વૃત્તિની વાત કરી છે બ્રહ્માજીએ. શું કહે છે? નિસર્ગ વિરોધીની એટલે પ્રકૃતિની વિરુદ્ધ, ચયમ આ પ્રકૃતિની વિરુદ્ધ, આ પય પાવકયો ઈવ, પય એટલે પાણી, પાવકયો એટલે અગ્નિની, ઈવ એટલે જેમ, પાણીને, પાણી અને અગ્નિની જેમ ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ, ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ છે. જેમ પાણી અને અગ્નિ એક સાથે રહી ના શકે, એવી જ રીતે ધર્મ અને ક્રોધની વૃત્તિ, એકત્ર વૃત્તિ છે, એ સાથે રહી ના શકે. તો ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ પય પાવકયો ઈવ, અગ્નિ અને પાણીની જેવી નિસર્ગ વિરોધીની, નિસર્ગ વિરોધી છે, એવી સરસ મજાની વાત કરી છે. આ નિસર્ગ વિરોધીની, પાણી ને અગ્નિની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ છે, એટલે કે બંને વૃત્તિ છે, બંને પ્રકારની બાબતો છે. એક બાજુ ધર્મનું આચરણ કરવું છે, એક બાજુ ક્રોધ રાખવો છે. તો આ બે બાબતો એકત્ર વૃત્તિ એટલે એક સમાન વૃત્તિ જે છે એ એના જેવી વિરોધી છે. કોના જેવી વિરોધી છે? પાણી ને અગ્નિના જેવી વિરોધી છે. બહુ સરસ મજાની વાત કરી છે. નિસર્ગ વિરોધીની પ્રકૃતિથી વિરોધી પય પાવકયો, પય પાવકયો ઈવ, આ સંધિ છે એ સમજવાની. જેટલી સંધિ અહીંયા સમજી લેશો એટલો પાઠ સરસ મજાનો તમને આવડી જશે અને એને બરાબર સમજી જશો. પાણી અને અગ્નિની જેમ, પાણી અને અગ્નિની જેમ, પાણી ને અગ્નિની જેમ ધર્મ ક્રોધયો, અહીંયા પણ સંધિ છે, ધર્મ ક્રોધયો એટલે કે ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ, એકત્ર વૃત્તિ છે. ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ છે. ચાલો આગળ જઈએ. આ નિસર્ગ વિરોધી અગ્નિને, પાણીને અગ્નિની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ છે. આ બે વૃત્તિઓ છે, એકત્ર છે, સમાન છે. તો કેવી છે? અગ્નિ અને પાણીની જેમ એકત્ર વૃત્તિ છે. આલોકમ અપહાય એટલે કે પ્રકાશને છોડીને કથમ તમસી નિમજ્જસી, પ્રકાશને છોડીને અંધકારમાં કેમ ડૂબી રહ્યા છો? એમની પાસે જ્ઞાનનો પ્રકાશ છે. પ્રકાશ એટલે કયો પ્રકાશ છે? દુર્વાસા મુનિ ખૂબ જ તપસ્વી વ્યક્તિ છે, એટલે દુર્વાસા મુનિની પાસે જ્ઞાન પણ એટલું બધું છે. તો જ્ઞાન હોવાને કારણે અહીંયા બ્રહ્માજી એમ કહે છે કે તમે તો પ્રકાશિત, જ્ઞાનથી પ્રકાશિત છો. તો આલોકમ અપહાય,
પ્રકાશને છોડીને કથમ તમસી નિમજ્જસી, તમે અંધકારમાં કેમ ડૂબી રહ્યા છો, શા માટે ડૂબી રહ્યા છો અંધકારમાં? ક્રોધ છે, અંધકાર છે, અજ્ઞાનનો અંધકાર છે, તો એમાં તમે શા માટે ડૂબી રહ્યા છો? આલોકમ અપહાય, અહીંયા પણ મિત્રો સંધિ છે, લખી દઈએ આપણે. આલોકમ એટલે પ્રકાશને, આલોકમ એટલે કે પ્રકાશને અપહાય, છોડીને, છોડીને, પ્રકાશને છોડીને કથમ એટલે શા માટે, તમસી કથમ પણ લખી દઈએ, કથમ એટલે શા માટે, કેમ, પ્રશ્નાર્થ છે. તમસી નિમજ્જસી, તમસી એટલે અંધકારમાં, નિમજ્જસી એટલે ડૂબી રહ્યા છો. પ્રકાશને છોડીને શા માટે તમે અંધકારમાં ડૂબી રહ્યા છો? ક્ષમાહી મૂલમ સર્વ તપસામ, બહુ મહત્વની બાબત કહી દીધી છે અહીંયા બાણભટ્ટ કવિએ. ક્ષમાહી મૂલમ સર્વ તપસામ, ખરેખર ક્ષમા સર્વ તપસામ એટલે બધી તપસ્યાનું મૂલમ એટલે મૂળ છે. ક્ષમા બધી તપસ્યાનું મૂળ છે. ક્ષમા હોય એમ કે આપણે ગુજરાતીમાં પણ કહ્યું છે ક્ષમા વિરસ્ય ભૂ, સંસ્કૃતમાં પણ કહ્યું છે ક્ષમા વિરસ્ય ભૂષણમ, ક્ષમા છે એ વીરતાની નિશાની છે, વીરનું આભૂષણ છે. તો ક્ષમાનું બહુ મહત્વ છે. ક્ષમાહી મૂલમ સર્વ તપસામ એટલે બધી તપસ્યાઓનું, સર્વ તપસામ બધી તપસ્યાઓનું, તપસ્યાઓનું મૂલમ એટલે મૂળ છે. હી એટલે ખરેખર, ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. પરદોષ દર્શન દક્ષા દ્રષ્ટિ હી ઈવ કુપિતા બુદ્ધિ હી ન તે આત્મદોષમ પશ્યતિ. શું કરે છે? ક્રોધિત થયેલી બુદ્ધિ શું કરે છે એની વાત કરી છે. પરદોષ દર્શન દક્ષા એટલે કે બીજાને, બીજામાં દોષ જોવાની, જોવામાં નિપુણ, બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિ હી ઈવ, દ્રષ્ટિની જેમ કુપિતા બુદ્ધિ હી એટલે ક્રોધિત બનેલી બુદ્ધિ, ન તે આત્મદોષમ પશ્યતિ, તમારા પોતાના આત્મદોષને જોતી નથી. ક્રોધિત બનેલી દ્રષ્ટિ કેવી છે? નિપુણ છે તમારી વૃત્તિ તો. પરદોષ દર્શન દક્ષા એટલે બીજાના દોષ જોવાનો, જોવામાં નિપુણ દ્રષ્ટિની જેમ કુપિતા બુદ્ધિ હી ક્રોધિત બુદ્ધિ, ન તે આત્મદોષમ પશ્યતિ, તમારા આત્મદોષને જોતી નથી. ક્વ મહાતપો ભાર વય વધિકતા, મહાતપો ભાર વય વધિકતા, બહુ મહત્વનો શબ્દ છે. મોટા તપના ભારને વહન કરવાની શક્તિ, મોટા ભારને, મોટા તપના ભારને વહન કરવાની શક્તિ. ક્વ એટલે ક્યાં, મોટા તપના ભારને વહન કરવાની શક્તિ ક્યાં? ક્વ પુરો ભાગીત્વમ, અને બીજાને દોષ જોવાની વૃત્તિ ક્યાં? આ બેની સરખામણી કરી છે. અતિરોષણ ચક્ષુષ્માન અંધ એવ જનઃ, અત્યંત ગુસ્સે થયેલો માણસ આંખો વાળો હોવા છતાં પણ અંધ જ છે, એવી સરસ વાત અહીંયા કરી છે. અત્યંત અતિરોષણ, અત્યંત ક્રોધી માણસ, ચક્ષુષ્માન જનઃ, અત્યંત ક્રોધિત થયેલો માણસ, ચક્ષુષ્માન અંધ એવ, આંખો હોવા છતાં પણ અંધ જ છે. તો સરસ રીતે આ પાઠ તૈયાર કરજો. સરસ, ધન્યવાદ.